ડભોઈમાં આત્મીય યુવા સંગઠન દ્વારા સોખડા સ્વામિનારાયણના શ્રીજી ચરણમાં સ્વામીજીની ઉપસ્થિતિમાં યુવાઓ દ્વારા સામાજિક કુરિવાજો, વ્યસન મુક્તિ અને જનજાગૃતિ તેમજ વડોદરા જિલ્લા અને ગુજરાતના વિશેષ વ્યક્તિઓનું સન્માન સમારંભ યોજાયો. ડભોઈમાં આત્મીય યુવા સંગઠન દ્વારા સોખડા સ્વામિનારાયણના શ્રીજી ચરણ સ્વામીજીની ઉપસ્થિતિમાં યુવાઓમાં સામાજિક કુરિવાજો અને વ્યસન મુક્તિની જનજાગૃતતા અને વડોદરા જિલ્લા અને ગુજરાતના વિશેષ વ્યક્તિઓનું સન્માન સમારંભ યોજાયો. વડોદરા ડભોઈ રોડ પર ભીલાપુર ઢાઢર નદી કિનારે આર.એસ. પટેલ ફાર્મમાં આત્મીય યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ કિશોરભાઈ પાટણવાડિયા દ્વારા સમાજ અને યુવાઓમાં પ્રવર્તિત કુરિવાજો અને વ્યસન મુક્તિ માટે જનજાગૃતિના શુભ સંદેશ સાથે વડોદરા જિલ્લા અને ગુજરાતભરના વિવિધ પ્રતિભા ધરાવતા રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ગુજરાતી ફિલ્મ સ્ટાર, ગાયક અને પત્રકારોનું સન્માન કરાયું હતું અને ગુજરાતી ફિલ્મ અને સોશિયલ ગ્રુપના કલાકારોએ હાજરજનો અને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે સોખડા સ્વામિનારાયણ સંત શ્રી શ્રીજીચરણ સ્વામી, ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ સોઢા અને નામી અનામી હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. અલ્કેશ પટેલ, ZS TV, વડોદરા. યુવા સંગઠન ના પ્રમુખ કિશોરભાઈ ઠાકોર દ્વારા આજે અહીંયા ભીલાપુર મુકામે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજનો દિવસ સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ, આજે એમની 197મી જન્મજયંતિ છે અને આ દિવસને યુવા દિવસ તરીકે પણ ઓળખવામાં આવ્યો છે. એ પ્રસંગે આત્મીય યુવા સંગઠન દ્વારા આજે યુવા પ્રતિભાઓને સન્માનવાનો કાર્યક્રમ અહીં આગળ રાખવામાં આવ્યો. એમાં વિવિધ પ્રતિભાઓને સન્માનવાનો અમને મોકો મળ્યો છે, જેમાં ખાસ કરીને વિવિધ કલાકારો છે, ગાયકો છે અને બીજા અન્ય પ્રતિભાઓ છે, જેમને સન્માનીને એમનામાં એક નવો ઉત્સાહ, નવો સંચાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. આમ તો આત્મીય યુવા સંગઠન નામમાં જ આત્મીયતા છે, એટલે આત્મીયતા દ્વારા યુવાનોને સંગઠિત કરી નશા મુક્ત કરવાનો પણ એમને જે તે ભગીરથ પ્રયત્ન હાથ ધર્યો છે, એ તમામ કાર્યક્રમો એમને સફળતા મળી.